વિગ્રહ સાથે મળી રહી છે. આપણે યાદ જોયું કે પાણી જ્યારે પાણી દ્વારા ઉપરની તરફ લાગતા બળ કરતા વસ્તુનું વજન વધારે હોય ત્યારે તે વસ્તુ ડૂબી જાય છે. એટલે કે વસ્તુનું વજન વધારે હશે તો શું થશે કે પાણીમાં જે બળ છે એ કેવું પડશે કે ગમે તેટલું ઉપર ફેંકશે પણ એ વસ્તુનું વજન વધારે છે એનાથી પાણી શું થાય છે પાણી છે એ નીચે બે પાણીમાં એ વસ્તુ છે કે વસ્તુ છે એ ડૂબી જાય છે. અને જ્યારે પાણી દ્વારા ઉપરની તરફ લાગતા બળમાં વસ્તુ બળ કરતા વસ્તુનું વજન જે છે એ ઓછું હોય છે તો એ વજન ઓછું હશે તો શું થશે કે પાણીમાં જે વસ્તુ તમે મૂકશો તો એ તરશે. કારણ કે શું વસ્તુનું અથવા તો પદાર્થનું વજન કેવું છે પાણીના વજન કરતાં ઓછું છે. એ જે ઉપરની તરફ એને ફેંકે છે એનું બળ જે કરે છે તો એનું વજન કેવું છે કે વસ્તુનું વજન ઓછું છે અને પાણીનું બળ ત્યાં વધી જાય છે એટલા માટે એ વસ્તુ તરે છે. આપણે છેલ્લે જોયું હતું કે જહાજ વિશે આપણે જોયું હતું કે જહાજ એટલું મોટું હોય છે છતાં પાણીમાં કેમ કરે છે. તો શું છે કે પાણી કોઈપણ વસ્તુને તરશે કે ડૂબશે એ પાણી એ વસ્તુના વજન ઉપર આધાર રાખે છે. તેના ઉપર કે વજન પણ એને રોકેલી જગ્યા ઉપર એનો આધાર રાખતો હોય છે. એટલે કે એ વસ્તુ જહાજ છે એમાં આપણે જોયું હતું કે જહાજ જે નીચેનો ભાગ હતો એ પાણીમાં એટલે શું કર્યું કે પાણીમાં એને એની જગ્યા કરી એ પાણી ખસી ગયું. પણ કેટલું કે એટલું બધું જહાજનું જેટલો વજન હતો એ ખસેડી શક્યું નહીં એટલે શું થઈ ગયું કે પાણી એટલે જહાજ જે છે એ પાણીમાં તરતું હોય છે. હવે શું છે કે ભારે ભરકમ જહાજ તરે છે પણ ટાચણી છે તમે પાણીમાં નાખશો તો ડૂબી જશે. કેમ? કારણ કે ટાચણી એ ઉભેલો વિસ્તાર પાણીમાં જ્યારે તમે ટાંચણી નાખો છો તો એ પાણીનો જે વિસ્તાર છે એમાં એની જગ્યા કેવી કરે છે સાવ ઓછી કરે છે. અને ટાંચણી દ્વારા જગ્યા કરે છે કે ડૂબી જાય તો એના લીધે શું થાય છે કે એ પાણીમાં જઈને જગ્યા પોતાની કરી તો એ હટાયેલું પાણી હતું એનો વજન કેવો હતો વધારે એટલે ટાંચણી શું થઈ ગયું ટાંચણી પાણીમાં ડૂબી જાય છે. તો આપણે આગળ જોયું હતું કે વસ્તુ વજનવાળી હશે અથવા તો એ જ્યારે તમે અંદર નાખશો પાણીની અંદર નાખશો તો એની જગ્યા કરશે પણ પાણી છે એ હટાવેલા પાણીનું વજન વધી ગયું છે એ પાણીનું વજન વધારે છે એટલે શું થશે કે વસ્તુ ડૂબી જશે. પણ જ્યારે એ પાણી તમારી એક વાટકી ખાલી વાટકી હવે મારી પાસે અહીંયા ખાલી વાટકી તો છે નહીં પણ હું એક
સમજાવું છું કે આપણે આગળ ઢાંકણું લીધું કે પાણીની ખાલી બાટલી એને ઢાંકણામાં મૂકવાની છે. હવે અહીંયા આપણે આ મૂકી તો એ શું થઈ ગયું કે એ તરે છે, તમને દેખાય છે કે એ તરે છે. પછી શું થશે કે પાણીની ખાલી બાટલી મૂકો, આ છે અથવા સ્ટીલની બાટલી તમે લઈ શકો, પ્લાસ્ટિકની બાટલી લઈ શકો, કોઈ પણ બાટલી લઈ શકો અને એને તમારે પાણીમાં મૂકવાની છે. તો પાણીમાં મૂકતા એ શું થાય છે કે તરે છે. હવે એમાં આપણે પથ્થરના તમે બે ત્રણ ટુકડા નાખો એટલે શું થાય છે કે પથ્થરના ટુકડા નાખતા એ શું થશે તરત અસરે ડૂબી જાય છે. એટલે કે એક અથવા તો ચાર પાંચ ટુકડા તમે નાખો એટલે શું થાય કે પથ્થર છે એ પાણીમાં ડૂબી જાય છે. પણ જો એક કટકો નાખશો, એક પથ્થરનો ટુકડો નાખશો નાનો એવો એના વજન છે વજનથી ઓછો તો એ નહીં ડૂબે, પણ આની અંદર જો તમે બીજા બે ત્રણ પથ્થર નાખશો એટલે તરત શું થશે કે ડૂબી જશે. અને જો પથ્થર અંદર નીકળી જાય તો પાછું પાણી શું થઈ ગયું ઉપર આવી ગયું. તો એવી રીતે શું થયું છે કે ખાલી ઢાંકણું તમે લેશો તો એ ડૂબશે નહીં, પણ એમાં તમે પથ્થરના ટુકડા નાખશો એટલે તરત શું થશે તરત ડૂબી જાય છે. હવે બીજું લેવાનું છે કે લોખંડની ખીલી અથવા તો કાચની કે પીન, તો એ વસ્તુ તમે લેવો છો તો એ શું થશે કે આ પીન લીધી છે, આ પીનને આપણે પાણીની અંદર નાખવાની છે. તો શું થઈ ગયું તરત કે પાણીનું થઈ ગયું શું થઈ ગયું ડૂબી ગયું. પણ એ જ જગ્યાએ તમે જ્યારે પ્લાસ્ટિકની બાટકી અથવા તો ઢાંકણું મૂકી હોય શું થાય છે તરે છે. એનો મતલબ શું છે કે જ્યારે તમે વસ્તુ મૂકી તો એ પાણી જે ખસવેલું હતું આ પાણીનું વજન છે એ વસ્તુના વજન કરતાં કેવું છે, વસ્તુનું વજન પાણીના વજન કરતાં ઓછું છે અને પાણીનું વજન અહીંયા વધારે છે. એટલે શું થઈ ગયું કે ઢાંકણું કરે છે. પણ પીન આપણે અંદર નાખીએ છીએ આ પીન, તો પીન શું છે કે વજનમાં થોડી ભારે છે, પ્લાસ્ટિક કરતાં ભારે છે, ભલે નાની હતી પણ કેવી છે ભારે. હવે એને તમે તરત નાખો એટલે ઉપર આવતી નથી, કેમ કારણ કે એમાં પાણીનું એ વસ્તુનું વજન પાણીના વજન કરતાં વધી ગયું, એટલા માટે પીન ક્યાં આવી ગઈ તળિયે બેસી ગઈ એટલે કે ઉપર ચડતી નથી. એ આપણે જોયું. એ સિવાય પછી શું કહ્યું છે કે લોખંડની નાચણીની પીન આપણે નાખીએ તો એ તરત બેસી ગઈ કારણ કે એનું વજન કેવું થઈ ગયું પાણીના વજન કરતાં વધી ગયું. હવે આપણે એ કહ્યું છે કે દીવાસળી લેવાની છે, તો દીવાસળી તમે લો અથવા તો લાકડાની હોય એવી વસ્તુ લો કે જે પટ્ટી હોય અથવા તો દીવાસળી છે. દીવાસળી સિવાય મેં આની લાકડાની પટ્ટી લીધી છે. જો આ છે લાકડાની પટ્ટી, આવી નાની એવી પટ્ટી છે દીવાસળી નામની, તો એને તમે પાણીમાં મૂકો તો શું થાય છે જોઈ લો. જો આખી મેં અંદર ડૂબાડીને નાખી છતાં એ કેવી થઈ ગયો, અંદર નાખતા કે છતાં કેવી થાય છે કે પાછી ઉપર આવી ગઈ આવી ગઈ ને. કેમ, એક તો એ કે લાકડું હંમેશા પાણીમાં તરે અને બીજું કે એને જે જગ્યા પાણીની અંદર શું થઈ ગયું કે એનું વજન છે એ ઓછું થઈ ગયું, પાણીનું વજન વધી ગયું, વસ્તુનું વજન કેવું છે ઓછું, એટલા માટે એ તરે છે. હવે બીજું આપણે અહીંયા કીધું છે કે પ્લાસ્ટિકના ઢાંકણા સાથેની ખાલી બોટલ, એટલે કે આપણે બોટલ લેવાની, મારી પાસે ગ્લાસ છે પણ તમે બાઉલમાં લેવો પાણી ત્યારે નાની બોટલ લેવાની પાણી, પણ કેવી મૂકવાની છે ખાલી બોટલ તમારે પાણીમાં મૂકવાની છે પહેલાં, અને ખાલી બોટલ મૂકીને જોવાનું છે કે પાણીમાં તરે છે કે ડૂબી જાય છે. તો પછી શું થશે કે પાણીથી અડધી ભરેલી બોટલ મૂકવાની છે, તો અડધી ભરેલી બોટલ તમે પાણીમાં મૂકશો તો પણ શું થશે કે ખાલી બોટલ મૂકશો તો પણ એ તરશે, ઢાંકણા સાથે લેશો છતાં એ તરશે, અને અડધી ભરેલી મૂકશો તો પણ એ તરશે. પણ પાણીથી આખી ભરેલી તમે જ્યારે આખી પાણીથી ભરેલી બોટલ મૂકશો એટલે તરત જ થશે એ ડૂબી જાય છે, એટલે કે તરત ને તરત એ ડૂબી જાય છે. ત્યાં બોટલનું વજન કેવું થઈ ગયું વધી ગયું અને પાણીનું વજન ઓછું થઈ ગયું, એના માટે પાણીમાં એ બોટલ છે એ શું થશે ડૂબી જશે. પછી શું કીધું છે કે એલ્યુમિનિયમના બરફ, આપણે જે દવાનું એલ્યુમિનિયમ દવા આવે છે દવાના કાગળિયા પેપર એ આપણે લેવાનું છે, અહીંયા મેં એક દવાનું કાગળ લીધું છે. હવે એને શું કીધું છે કે બરફને ખોલો અને ફેલાવો, એટલે કે આ બરફ લીધું છે જે એલ્યુમિનિયમનું એ તમારે દવાનું હોય તો બીજો વાળી નાખી ગયો તો એ તમારે પહેલાં ખોલી નાખવાનું છે, અને પછી શું કરવાનું છે કે એને પાણીની અંદર મૂકવાનું છે. તમે એને પાણીની અંદર મૂકો એટલે શું થશે કે જો તરે છે, પાણીની અંદર એ બરફ છે એલ્યુમિનિયમનું એ તરે છે. પણ હવે એને શું કીધું છે કે એને તમારે ડૂચો વાળી નાખવાનું છે, કેવું નાખવાનું છે ડૂચો વાળી નાનું છે તો કદાચ
જો નાખ્યું એટલે એ તરત જ તળિયે બેસી ગયું ત્યાં બેસી ગયું તળિયે આ જે છે ત્યાં આ બરફ છે એ ઉપરથી લઈને જો નીચે નાખીએ છતાં કેવું થાય છે તરત જ તે નીચે બેસી ગયું કેમ કારણ કે એનું વજન ત્યાં સુધી વધી ગયું પહેલાં કેવું હતું વજનમાં અહીં હળવું હતું એટલે પહેલાં મને ભૂખું એટલા માટે પછી હવે કેવું છે કે કપ આકારમાં બરફ બનાવવાનું છે કે આ જે તમારો બરફ છે એને તમારે કેવું બનાવવાનું કીધું છે આપણે કપ આકારમાં એટલે પહેલાં પહેલાં મને ભૂખું પછી એને ઢૂંચો વાળીને તમે મૂકો છો તો એ બરફને હવે આપણે કપ જેવો આકાર બનાવવાનો છે અને કપ જેવા આકારમાં જોવાનું છે એ ડૂબે છે કે નહીં કેવી રીતે બનશે એવું તમે હોળી આકારમાં જોયું છે ને કે પહેલાં સેજ વચ્ચે ખાડો પાડી દેવાનો એને અને પછી એને તમારે મૂકવાનું છે તો કેવી રીતે કે આમ આ જે કપ આકાર છે એને આપણે પાણીમાં મૂકીએ તો શું થશે જો એ તરે છે શું થાય છે તરે છે અને બીજો વાળીને મૂકી તો શું થઈ ગયું જો એ તરે છે અને બીજો વાળીને મૂકીએ એટલે એ નીચે બેસી જાય છે હવે એવી રીતે આ છે સાબુ તમે ક્યારેય સાબુ લેશો તો એ શું થશે કે સાબુ છે એ તમે પાણીમાં મૂકો એટલે તરત જ તળિયે બેસી જાય કારણ કે સાબુનું જે કેવું છે વધારે પછી શું કરવાનું છે કે પહેલાં સાબુ તમારે એકલો પાણીમાં મૂકવાનો એકલો બાઉલમાં નાખવાનો છે અને એ સાબુને આપણે બાઉલમાં નાખશું એટલે શું થશે કે તરત તળિયે નીચે બેસી જશે એટલે કે સાબુ છે એ વજન કેવું થઈ ગયું સાબુનું વજન વધી ગયું છે પણ પછીથી આપણે પ્લાસ્ટિકની પ્લેટમાં એટલે કે જે સાબુદાની હોય છે પ્લાસ્ટિકની એ સાબુદાનીમાં તમારે પહેલાં પાણીમાં મૂકવાની અને પછી એ સાબુદાનીમાં એ સાબુ મૂકવાનો તો શું થશે કે તળશે પ્લાસ્ટિક છે એ શું છે વજનમાં હળવું છે આપણે જોયું ને કે ઢાંકણામાં તમે એક પથ્થર નાખો તો એક અથવા તો બે પથ્થર નાખો તો એ ડૂબતા નથી પણ ચાર પાંચ ટુકડા નાખીએ છીએ ત્યારે ઢાંકણું શું થઈ ગયું ડૂબી ગયું કેમ કારણ કે એનું વજન કેવું થઈ ગયું એનું વજન છે એ વધી ગયું એના માટે સાબુદાનીમાં શું થશે કે પ્લાસ્ટિકની વસ્તુ છે એ પ્લાસ્ટિક વજનમાં કેવું છે સૌથી હલકું છે તો એ તમે એમાં સાબુદાની મૂકશો તો એ તળશે પણ જો એમાં બીજો સાબુ મૂકશો તો પાછું શું થશે એ સાબુ છે એ પાછો પાણીમાં નીચે વયો જશે એટલે કે ડૂબી જશે હવે છેલ્લે કેવું છે કે આપણને બરફનો ટુકડો તમે ગમે ત્યારે કોઈ પણ મોટો બરફનો ટુકડો લ્યો નાનો બરફનો ટુકડો લ્યો તો એ શું થશે કે પાણીમાં આપણે બરફનો ટુકડો નાખશું એટલે પાણીમાં એ હંમેશા તરે છે કે તમે બરફનો ટુકડો છે એ નાનો ગાળો લીધો હોય તો ભલે અને આવડો નાનો ગાળો લીધો હોય ભલે એ શું થશે કે પાણીમાં એ હંમેશા તરશે તો એના ઉપરથી આપણે આ કોષ્ટક બનાવવાનું છે કે કઈ વસ્તુ કરે છે આપણે પ્રયોગો કર્યા અને હું તમારી જાતે ઘરે કરવાના છે તો એના ઉપરથી તમારે જવાબ આપવાના છે કે ખાલી બાટલી આપણે પાણીમાં મૂકી દી તો પ્રયોગ કરતા પહેલાં આપણે શું અનુમાન લગાવ્યું કે ડૂબી જશે કે તરશે તો અનુમાન આપણું એવું જોયું કે એ તરશે અને અવલોકન એટલે કે આપણે પ્રયોગ કર્યો પછી શું એનું તારણ નીકળ્યું શું થયું કોઈ એક પ્લાસ્ટિક ઝાંપો જે મૂક્યું એ શું થઈ ગયું એ તરતું એટલે કે તરશે પછી કીધું છે કે બાટલીમાં એક પછી એક છ સાત નાના પથ્થરમાં પથ્થરો મૂક્યા તો શું
આપણે આવો પણ પ્રયોગ કર્યો તો જો પાણીમાં દ્રવ છે પહેલા કે તરતું એટલે કે તરસે છે પછી બરફને જોરથી દબાવી ગોળો બનાવવાનો હવે ગોળો બનાવીને આપણે જોયું કે આખું ઉજવાળી ગયું એટલે પછી એને પાણીમાં મૂકી દો થઈ ગયું તરતને તરત છે એ નીચે બેસી ગયું એટલે કે શું થઈ ગયું આપણે એમ નામ કે તરસે પણ શું થઈ ગયું ડૂબી ગયું કારણ કે વજન કેવું થઈ ગયું વધુ થઈ ગયું એટલા માટે હવે કપ વાતાવરણ મૂક્યું તો શું થઈ ગયું તું આપણે શું આપણું તો કેતો કરશે કારણ કે આપણે પહેલાં મૂક્યું એમને સીધું તો પણ શું બધું તું કરું એટલે એ કરશે શું કરશે એમ તરશે પછી કીધું છે સાબુ સાબુ પાણીમાં શું થાય છે ડૂબી જશે જ્યારે નાતા હોય ત્યારે કેટલા ઘરમાં સાબુ પડી જાય તો શું થાય પાણીમાં સાબુ છે એ ધીમે ધીમે ગળવા લાગે છે એટલે કે ડૂબી જાય છે અને એને જ્યારે તમે પ્લાસ્ટિકમાં સાબુદાની સાથે સાબુને મૂકો તો એ શું થશે કે પાણીમાં તરસે શું થશે બીજું કીધું છે કે બરફનો ટુકડો લો અને એ બરફના ટુકડાને પાણીમાં નાખતા શું થાય છે પાણીમાં નાખતા જે બરફનો ટુકડો છે એ કેવો થાય છે તરશે પ્રયોગ કર્યા પછી પણ એમ થાય છે પાણીમાં નાખેલો ટુકડો જે છે એ તરે છે એટલે કે પાણીમાં જે આપણે આ બધા પ્રયોગ કર્યા એ પ્રયોગ બધા તમારે ઘરે પણ કરવાના છે અને જોવાનું છે હવે આપણે જે પ્રયોગો કર્યા એના ઉપરથી આપણે નીચે કીધું છે કે બીજા ધૂપ પાસેથી કઈ વસ્તુઓ તરે છે અને કઈ વસ્તુઓ પાણીમાં ડૂબે છે પ્રયોગ કર્યા બાદ ખાલી જગ્યા પૂરવાની આપણને કીધી છે કે લોખંડની ખીલી પાણીમાં શું થાય છે પાણીમાં લોખંડની ખીલી ડૂબી જાય છે શું થશે લોખંડની ખીલી છે પાણીમાં ડૂબી જાય છે પણ વાટકી તરે છે આવું થયું કારણ કે ખીલી ટાપણી છે તે ખીલી જે છે એનું વજન વધારે છે અને તેના દ્વારા હટાવાયેલા જે પાણીનું વજન ઓછું છે કેવું છે ઓછું માટે ખીલી કેમ છે ખીલી શું થયું પાણીમાં નીચે બેસે અને વાટકી તરે છે એટલા માટે હવે ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણીમાં શું થાય છે તરે છે પાણીથી ભરેલી બોટલ પાણીમાં ડૂબી જાય છે આવું કેમ બને છે કારણ કે ખાલી બોટલ કરતા ખાલી બોટલ કરતા જે પાણીની ભરેલી બોટલ હતી વજન કેવું છે વધારે છે માટે તે ડૂબી જાય છે એલ્યુમિનિયમ પર ફેલાય હોય ત્યારે શું થાય છે તરતું આપણે જોયું પ્રયોગ અને જ્યારે જોરથી દબાવી ગોળો બનાવાય છે ત્યારે તે કેવું થાય છે ડૂબી જાય છે તો આવું કેમ થાય છે કારણ કે ફેલાયેલ પાણીના વજન કરતા હલકું છે જ્યારે
તેનો લૂચો લૂચો વાળો પાક એનું વજન પાણીના વજન કરતા વધારે છે એટલે શું થઈ ગયું કે પાણીના તેનું વજન પાણીના વજન કરતા વધારે છે માટે શું થશે કે જે એલ્યુમિનિયમના બરફમાં આપણે ઊંચો કર્યો હતો એ જે કઈ પાણીની નીચે બેસી ગયો દરિયામાં ડૂબી પણ જવાય છે કે આપણે કરતા ના આવડતું હોય તો આપણે ઊંડા પાણીમાં આપણે જ્યારે દરિયામાં જઈએ
ઉપર તરવા લાગે છે હવે આ જે ડેડ સાઇડ છે એટલે કે મૃત દરિયો તો એમાં પણ એવું છે કે મૃત દરિયો એને કેમ કહેવામાં આવે છે કારણ કે એની આજુબાજુ ના તો કોઈ વનસ્પતિ છે ના તો એ દરિયામાં કોઈ માછલી હોય છે કારણ કે એ જે મૃત દરિયો છે એનું સૌથી એ સૌથી ખારામાં ખારો બધા જ દરિયા કરતાં વધારે ખારો છે એટલા માટે એને મૃત દરિયો કહેવામાં આવે છે હવે એ મૃત દરિયો છે એમાંથી પાછું શું મળે છે કે કેલ્શિયમ કેલ્શિયમ ક્લોરાઇડ બીજું મળે છે પોટેશિયમ ક્લોરાઇડ વિપુલ પ્રમાણમાં આ મૃત દરિયો છે એમાંથી પ્રાપ્ત થઈ શકે છે ક્લોરાઇડ અને પોટેશિયમ જેવા પદાર્થો એમાંથી મળતા હોય છે એ સિવાય જે મૃત પાણી છે એ ઘનત્વ કેટલું છે મૃત દરિયાના પાણી ઘનત્વ મળશું અને તમને કોષ્ટક